હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આજે આપણે વાત કરીશું ચેતાપેશી વિશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે જ્યારે આપણો હાથ કોઈ ગરમ પાણીમાં અથવા તો કોઈ ગરમ પાત્રને સ્પર્શી લે તો તરત જ શું થઈ જાય છે, આપણે હાથ દૂર કરી લઈએ છીએ, બરાબર? તો હવે માનો કે એટલે કે તમને એ વખત ખબર ના હોય હોવા છતાં પણ આપણો હાથ શું થઈ જાય છે, એના મેળે દૂર થઈ જાય છે, ઓકે? અથવા તો કોઈ તમને અણીવાળી વસ્તુ કોઈ બગાડી દે, સોય છે, ઓકે, તો કોઈ પિન છે, તો તરત જ આપણે શું થઈ જઈએ છીએ, એલર્ટ થઈ જઈએ છીએ, ઓકે? તો આ બધું જે એક સંવેદના છે એ કોના દ્વારા આપણા શરીરમાં કાર્ય કરે છે, તો એ ચેતાપેશી દ્વારા, બરાબર? તો આ જે ચેતાપેશી હોય છે એના દ્વારા, જેમ કે આપણો હાથ કોઈ ગરમ પાણીમાં જતો રહે તો એ આપણા જે હાથના ચામડીમાં ચામડી આગળ આવેલા જે ચેતાકોષો હશે એ એક પ્રકારનો મેસેજ સેન્ડ કરે છે આપણા મગજને, બરાબર? અને એ મગજ પછી સંદેશો આપે છે કે આ ગરમ પાણી છે, તમારો હાથ લઈ લો, બરાબર? તો તરત જ આપણે શું કરી લઈએ છીએ, આપણો હાથ દૂર કરી લઈએ છીએ, ઓકે? તો આ એક મિની સેકન્ડોમાં થઈ જતી હોય છે ક્રિયા, બરાબર? જ્યારે આ મને બોલતે વાર લાગી, પરંતુ આ તરત જ થઈ જાય છે, ઓકે? તો આમાં જે ચેતાપેશીમાં જે સંકળાયેલા જે ભાગો છે અથવા તો જે સ્થાન છે, કયા કયા થઈ જશે? તો એક આવશે મગજ, બરાબર, બીજું થઈ જશે કરોડરજ્જુ, અને ચેતાઓ જે આપણા શરીરના વિવિધ ભાગો સાથે જોડાયેલી છે એક જાળા સ્વરૂપે, ઓકે? તો તમે અહીંયા જોઈ શકો છો કે જે સ્થાન એનું ક્યાં ક્યાં આગળ આવી જશે, તો મગજ અથવા મસ્તિષ્ક છે, મગજ, મસ્તિષ્ક, કરોડરજ્જુ અને ચેતાઓમાં આપણને જોવા મળશે, બરાબર? તો હવે એની રચના વિશે વાત કરીએ કે ભાઈ રચનામાં એટલે કે ચેતાકોષો, જે ચેતાપેશી માટે જે ચેતાકોષો જવાબદાર છે એ કેવા સ્વરૂપે જોવા મળશે અને એમના અંદર કયા ભાગો આવેલા હોય છે. તો મુખ્યત્વે જે એનો મુખ્ય ભાગ હશે, એટલે કે આ જે ભાગ છે એને શું કહેવાશે, મુખ્ય ભાગ, જેને કહેવામાં આવશે ચેતાકોષકાય તરીકે ઓળખવામાં આવે છે. જેના અંદર શું આવેલું હશે, તો કોષ કેન્દ્ર આવેલું હોય છે અને કોષરસ આવેલું હોય છે, બરાબર? હવે એના એના ફરતી જે જાળા જેવું આપણને રચના જે જોવા મળે છે, જે તંતુઓ જેવી રચનાઓ જે જોવા મળે છે એને કહેવામાં આવશે શિખાતંતુ, ઓકે? અને એમાંથી એક શિખાતંતુ શું હોય છે, લાંબી હોય છે એ બધા કરતા. તો એ જે શિખાતંતુ જે લાંબી હોય છે એને કહેવામાં આવે છે અક્ષતંતુ તરીકે ઓળખવામાં આવશે, બરાબર? અને અક્ષતંતુના અંતિમ ભાગ ઉપર, એટલે કે આ જે ચેતાકોષનો જે અંતિમ ભાગ હોય છે એને કહેવાશે ચેતાંતો કહેવામાં આવશે. એટલે આ ભાગ જે છે એને શું કહી દઈશું, ચેતાંતો, ઓકે? તો આમ એના ચેતાકોષના ભાગ થઈ જશે. કયા કયા? તો ચેતાકોષ કાય, બરાબર, એમાં કોષ કેન્દ્ર અને કોષરસ આવેલું હોય છે. બીજું એના આજુબાજુ જે શિખાઓ તંતુઓ જેવી જે રચના જોવા મળે છે, બરાબર, શાખાઓ જેવી, તો એને કહેવામાં આવશે શિખાતંતુ. અને એ શિખાતંતુમાં જે લાંબો જે ભાગ હશે એ ભાગને કહેવાશે અક્ષતંતુ તરીકે, બરાબર? અને જે એના અંતિમ છેડો એટલે કે કોષ ચેતાકોષનો જે અંતિમ ભાગ છે એને કહેવામાં આવશે ચેતાંતો, બરાબર? તો આ રચના હતી એમની ચેતાકોષની. તો તમે જોઈ શકો છો કે જે ચેતાકોષો હોય છે એમની રચનામાં, એની માહિતી જોઈ લો, તો ચેતાપેશીના કોષો શું ધરાવે છે, ચેતાકોષો, ચેતાપેશીના કોષોને શું કહેવામાં આવશે, ચેતાકોષો, જેને ઇંગ્લિશમાં ન્યુરોન અથવા તો નર્વ સેલ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ તમે યાદ રાખી શકો છો, શું કહીશું, ચેતાકોષોને ન્યુરોન અથવા તો નર્વ સેલ, ઓકે? તો એ ચેતાકોષમાં શું હોય છે, તો કોષ કેન્દ્ર હોય છે, કોષરસ કે ચેતારસ હોય, કોષરસને શું કહેવામાં આવશે, બીજું ચેતારસ તરીકે પણ અહીંયા ઓળખી શકીએ છીએ. પછી ચેતાકોષમાંથી લાંબા પાતળા વાળ જેવી જે શાખાઓ નીકળતી હોય છે, તો તમે આ જોઈ શકો, એના આજુબાજુ જે આવી શાખાઓ છે તો એને શું કહેવામાં આવશે, તો એમાં પણ બે પ્રકારની શાખાઓ થઈ જશે. કઈ કઈ? તો એને એ શાખાઓને તમે પ્રવર્ધ પણ કહી શકો છો.
तो सामान्य રીતે જે ચેતાકોષમાં જે લાંબી શાખા અથવા તો પ્રવર્ધ જે જોવા મળે છે એને કહેવામાં આવશે અક્ષ તંતુ તરીકે ઓળખવામાં આવે છે શું એમાં જે શાખાઓ હોય છે બે પ્રકારની હોય છે કઈ કઈ તો એક થઈ જશે અક્ષ તંતુ અને બીજી થઈ જશે શિખા તંતુ શિખા તંતુ કેવી હોય છે એ શાખાઓ નાની હોય છે એટલે એના પ્રવર્ધો નાના હોય છે બરાબર તો એને કહેવામાં આવશે શિખા તંતુ બરાબર બીજું વાત કરીએ તો જે ચેતાકોષો હોય છે એ કેટલા લાંબા હોય છે તો એક મીટર જેટલા એક મીટર સુધી લાંબા હોઈ શકે છે કારણ કે આપણા શરીરમાં એક જાળા સ્વરૂપે રચના રહેલી હોય છે ઓકે જેમાં વિદ્યુત સંદેશાઓનું પરિવહન થતું હોય છે જે પણ આપણા અંગો છે આપણે સ્નાયુ પેશીઓ છે તો એમના સાથે આ ચેતાકોષો સંપર્કમાં હોય છે બરાબર ચેતાપેશી સંપર્કમાં હોય છે જેના કારણે જે વિવિધ કાર્યો થતા હોય છે બરાબર પછી ઘણા બધા ચેતાતંતુઓ સંયોજક પેશી દ્વારા એકબીજા સાથે સંયોજાયેલા હોય છે એકબીજા સાથે જોડાઈને એક ચેતાનું નિર્માણ કરતા હોય છે તો આ ચેતાતંતુઓને જોડીને શું કરતા હોય છે એક ચેતાનું નિર્માણ કરતા હોય છે અને કઈ પેશી દ્વારા સંયોજક પેશી દ્વારા એનું નિર્માણ થતું હોય છે બરાબર એની સાથે સાથે કે ભાઈ આ આપણા શરીરમાં કઈ રીતના કાર્ય કરશે તો જે ચેતના છે આપણા આપણી વિવિધ પ્રકારની જે ચેતનાઓ છે જેમ કે સાંભળવાનું જોવાનું બરાબર પછી ટેસ્ટ આપણે અલગ અલગ જે ટેસ્ટ ચાખી શકીએ છીએ પછી સ્મેલ છે સૂંઘવાનું તો આ બધું જે છે એ કોના દ્વારા થશે તો એનું જે ઓળખ જે કરવાની હોય છે એ મગજ દ્વારા થાય પરંતુ ત્યાંથી જે સંદેશો છે બરાબર જેમ કે જીભ આપણું અલગ અલગ સ્વાદ ચાખી શકે છે બરાબર પરંતુ એ કયો સ્વાદ છે એને એ સંદેશો ઓળખવાનું કામ કોનું થશે તો એ મગજનું થશે બરાબર તો એ મગજ સુધી અમુક સિગ્નલ એટલે કે ઇલેક્ટ્રિક સિગ્નલ વિદ્યુત સંદેશાઓ એ ટ્રાન્સફર કરતા હોય છે પહોંચાડતા હોય છે બરાબર અને કોના દ્વારા પહોંચતા હોય છે આ ચેતા પેશી દ્વારા બરાબર અને એ મગજ પછી આપણને કહે છે કે આ પ્રકારનો સ્વાદ છે અથવા તો કોઈ વસ્તુ આપણે જોઈ રહ્યા હોય તો એની ઓળખ કરીને આપણને કહે છે કે આ એક આ પ્રકારની વસ્તુ છે અથવા તો કોઈ વસ્તુ તમે અવાજ સાંભળી રહ્યા હોય તો એ અવાજ કાન દ્વારા એમાં રહેલા જે ચેતાકોષો હોય છે એ ચેતાકોષો દ્વારા એનો સંદેશો મગજ સુધી પહોંચશે અને મગજ પછી ઓળખ આપે છે કે આ પ્રકારનો અવાજ આવી રહ્યો છે બરાબર તો એમ અલગ અલગ રીતે જે પણ ચેતનાઓ છે તેના સ્પંદન કે ઉર્મી વેગ આપણે સ્પંદન કે ઉર્મી વેગ આપી આપણી ઈચ્છા પ્રમાણે આપણા સ્નાયુઓને હલનચલનમાં મદદરૂપ થાય છે એટલે કે જેમ કે આપણા સ્નાયુઓ સાથે પણ આ જોડાયેલા છે તો આપણા ઈચ્છા અનુસાર જે સ્નાયુઓનું હલનચલન કરાવીએ છીએ એટલે કે આપણા હાથ છે પગ છે ગરદન છે બરાબર તો એ આપણી ઈચ્છા અનુસાર કરાવી શકીએ તો એના સાથે પણ શું છે આ ચેતાકોષો એટલે કે ચેતાપેશી સંકળાયેલી છે જોડાયેલી છે જેના કારણે આપણે આપણા સંદેશાથી એ શું કરતા હોય છે મગજને સંદેશો મળે અને મગજ પછી એમને એ ત્યાં આગળ રહેલી ચેતાપેશીને સંદેશો આપે છે કે ભાઈ હાથનું હલનચલન અથવા તો પગના હલનચલન માટે પછી કાર્ય કરે છે પછી ચેતા તેમજ સ્નાયુ પેશીઓનું કાર્યાત્મક સંયોજન સામાન્ય રીતે બધા જ સજીવોમાં પાયારૂપ છે બરાબર તો એમનું જે સંયોજન છે ચેતા અને સ્નાયુ કેમ કારણ કે જ્યાં પણ હલનચલન જવાબદાર છે ત્યાં આગળ સ્નાયુ પેશી રહેલી છે બરાબર અને એ સ્નાયુ પેશીને જે ઓર્ડર આપવાનું એમને કંટ્રોલ કરવાનું કાર્ય કોણ થઈ જશે તો મગજનું અને મગજ સાથેનો કોન્ટેક્ટ કોણ રાખશે તો આ ચેતાઓ દ્વારા રહેતો હોય છે ખુદ મગજમાં પણ શું આવેલા છે ચેતાકોષો આવેલા છે બરાબર તેથી તેની સાથે તે સંયોજન ઉત્તેજના અનુલક્ષીને પ્રાણીઓને ઝડપી ગતિશીલતા આપતા હોય છે તો આ વિવિધ ભાગે એને ગતિશીલતા પ્રોવાઈડ થતી હોય છે બરાબર તો આ માહિતી હતી અહીંયા ચેતાપેશી માટે કે ભાઈ ચેતાપેશીમાં એની રચનામાં શું હોય છે તો એમાં ચેતાકોષકાય જેમાં કોષ કેન્દ્ર અને કોષરસ આવેલું હોય છે બરાબર એની સાથે સાથે
એમાં એની આજુબાજુ જે નાના પ્રવર્ત નાની શાખાઓ જે જોવા મળે છે એને કહેવામાં આવશે શિખાતંતુ, બરાબર. અને એમાંથી જે મોટા પ્રવર્ત નીકળે છે, મોટો પ્રવર્ત જે નીકળે છે અથવા તો મોટી જે શાખા છે એને કહેવામાં આવશે અક્ષતંતુ તરીકે ઓળખાય છે. અને એના અંતિમ ભાગને શું કહેવામાં આવશે? ચેતાતંતુ તરીકે ઓળખવામાં આવશે, બરાબર. અને આમના દ્વારા જે સંદેશો કયા સ્વરૂપમાં વહન થતો હોય છે, પરિવહન પામતો હોય છે, તો એક વિદ્યુત સંદેશા તરીકે પરિવહન પામતો હોય છે, બરાબર. તો એ વિદ્યુત સંદેશો જ્યારે માન લો કે આ ચેતાકોષકાયમાં આવે છે તો એ ચેતાકોષકાય દ્વારા ક્યાં આગળ ટ્રાન્સફર થશે? તો અક્ષતંતુમાં ટ્રાન્સફર થાય છે, બરાબર. અને એ અક્ષતંતુ દ્વારા ચેતાતંતુને મળે છે. અને ચેતાતંતુ હવે જે બીજું ચેતાકોષ હશે એના શિખાતંતુ સાથે જોડાયેલો છે. માન લો કે અહીંયા શિખાતંતુ હોય તો આ રીતના આ શિખાતંતુઓ સાથે અહીંયા જોડાયેલો હોય, બરાબર. અને એમ કરીને શું થાય છે? સંદેશો આગળ પહોંચતો હોય, એટલે કે મગજ સુધી પહોંચતો હોય. અને એ મગજ પછી એટલે કે ડાયરેક્ટ મગજ સુધી નહીં પરંતુ કરોડરજ્જુને મળશે. અને કરોડરજ્જુ દ્વારા, કારણ કે કરોડરજ્જુ કોના સાથે જોડાયેલી હોય છે? ડાયરેક્ટ મગજ સાથે. તો એ સંદેશો આપશે મગજને. ફરી પાછું મગજ એને શું કરશે? એ સંદેશાને ઓળખીને એના સામે જે પ્રતિક્રિયા બતાવવાની હોય છે એ સ્વરૂપે એને સંદેશો પાછો સેન્ડ થતો હોય છે. તો આમ કરીને આખી જે રચના અથવા એનું કાર્ય થતું હોય છે. તો એમ અલગ અલગ જે પણ ચેતનાઓ છે તો એ બધા જ આ રીતના એના સંભવ થશે, બરાબર. તો આ માહિતી તે અહીંયા ચેતાપેશ દ્વારા, ચેતાપેશીની, બરાબર. અને આ પરથી આપણું જે પ્રકરણ હતું એ પૂર્ણ થાય છે. તો આ બધી માહિતી એની લખી લેવી અને આકૃતિ દોરવી ફરજિયાત છે આની. અને જે પાઠ પછી જે સ્વાધ્યાય છે તો સ્વાધ્યાયના પ્રશ્નો પણ લખી દેવા, બરાબર. થેન્ક યુ.